માઇનોરિટી ચેરમેન યુનુસભાઈ જુનેજાની આગેવાનીમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોલાનો સિકંદર બાપુ, સુલેમાનભાઈ સંધા, રજાકભાઈ જામનગરી, ફારૂકભાઈ બાબની, હારૂનભાઈ સહમદા, રહીમભાઈ સોરા, યુસુફભાઈ સોપારીવાલા, આસિફભાઈ સલોત, ઈશુભાઈ સમા, અસીમભાઈ અદામ, અફગલભાઈ રાઉમા, ઇમરાનભાઈ પરમા, સલીમભાઈ કારિયાની, ફારૂકભાઈ ડાકોર, યાશીનભાઈ જસરાયા સહિતનાઓએ પોલીસ કમિશનર DH ભટ્ટ તેમજ DCP કરણરાજ વાઘેલાને રૂબરૂ મળીને સોનુ ડાંગર સામે તાત્કાલિક અસરથી પગલાં લેવાની માંગણી કરી હતી. આ રજૂઆતના પગલે ભક્તિનગર પોલીસ મથકમાં અફઝલ ઉમાની ફરિયાદ પરથી ગુનો નોંધાયો હતો. આ સોનુ ડાંગરનો વિડીયો વાયરલ થઈને સૌરાષ્ટ્રમાં મુસ્લિમ બિરાદરોમાં નારાજગીનું મોજું ફરી ગયું છે. આજે પણ મોરબી અને વાંકાનેરમાં મુસ્લિમોએ રેલી કાઢીને પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું. સોનુ ડાંગર સામે રાજકોટમાં પણ વધુ એક ગુનો દાખલ થયો હોવાનું જાણવા મળે છે. આ બાબતે યુનુસભાઈ જુણેજાએ હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કને એક મુલાકાતમાં વધુ વિગતો આપી હતી. અહેવાલ વિજય મકવાણા. કાલ નહીં પણ બે દિવસ પહેલા જે મુસ્લિમ સમાજ અને ખાસ કરીને જે અમારા નબી સાહેબ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની વિરુદ્ધમાં જેને બહુ ખરાબ રીતે ગુસ્તાકી કરી છે, ઈ તો એનો તો એને બદલો મળી જશે, કુદરત એને આપી દેશે. પણ એ કોઈ સમાજ પ્રત્યે આવી ટિપ્પણ કરવી કે કોઈ ધાર્મિક વડાઓ વિશે આવી ટિપ્પણ કરવી એ અશોભનીય બાબત છે અને સમાજને કલંક લાગે એવી ભાષા આ લોકો, આ જે સોનુ ડાંગર એ જો આવી ભાષાનો ઉપયોગ કરતી હોય તો એ કઈ 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 રીતનું એને વિકૃત માન ધરાવે છે. પણ એ પણ સર્વે જે કોઈ જે વિડીયો સાંભળ્યો છે એની માથે લાનત વરસાવે છે. કાલે અમે કમિશનર સાહેબશ્રીને અમે મુસ્લિમ આગેવાનો બધાએ મળી અને આવેદનપત્ર આપ્યું. એ આવેદનપત્રના અનુસંધાને ભટ્ટ સાહેબ તેમજ શ્રી કરણરાજ વાઘેલા એ લોકો તરત એક્શનમાં આવી, રજૂઆત સાંભળી, વિડીયા જોયા, તરત એક્શનમાં આવી અને ગુનો દાખલ કરવાની તરત કાર્યવાહી કરેલ કે આવી સમાજમાં જો આવા દૂષણ ફેલાવતું હોય તો આ કોઈ હિસાબે ચલાવી જ ન લેવાય કે આવા જો કોમ વચ્ચે જો વૈમન્ય જે વેરઝેર જે રાજકોટ પ્રિય શહેર છે જે અમન ચેન અને શાંતિ અને ભાઈચારાથી રહેતા હોય જો એના વિશે જો આવી ખરાબ પ્રવૃત્તિ જોઈ કોઈ પોતાના નામ કમાવા માટે જો આવા સોશિયલ મીડિયામાં જો આ દુરુપયોગ કરતા હોય તો એના માટે તરત પોલીસ કમિશનર સાહેબે પગલાં લીધા. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો અને હજી અનેક ગુના શહેરમાંથી તેમજ રાજકોટમાંથી થાય એવી શક્યતા છે. આજે શુક્રવારની નમાજ બાદ પણ મોચીનગર જામનગર રોડ ઉપર ઘણો બધો મુસ્લિમ સમુદાય ભેગો થઈ અને ત્યાં પણ ફરિયાદ કરવાની તજવીજ અત્યારે દાખલ કરવાની એવી કાર્યવાહી કરેલ છે.